દોસ્તો આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેકે દરેક વિડીયો જલ્દી મળી શકે. દાખલા નંબર 4.8 80 સેન્ટીમીટર લંબાઈના એક સોલેનોઇડ પર પાસ પાસે દરેક 400 આંટાવાળા 5 આવરણ વિટાણા છે. સમજીશું, દરેક 400 આંટાવાળા 5 આવરણ વિટાણા છે. તો આપણે એક સોલેનોઇડ લઈ લઈએ. કેટલી લંબાઈ આપી દીધી છે આપણને? હા, 80 સેન્ટીમીટર. 80 સેન્ટીમીટર. ઓકે, હવે દરેક આવરણના કેટલા આંટા છે? 400 આંટા. એવા કુલ 5 આવરણ. તો n બરાબર 5 ગુણ્યા 400 કેટલા થશે? એન બરાબર 2000 આંટા થશે. ઓકે, અને લંબાઈ એલ બરાબર સ્મોલ એલ બરાબર 80 સેન્ટીમીટર. જો મીટરમાં લો તો કેટલું લઈએ? 0.8 મીટર લઈશું. ઉદ્ભવતો ચુંબકીય ક્ષેત્ર તેના કેન્દ્ર પાસે B નું મૂલ્ય શોધો. હા, સોલેનોઇડનો વ્યાસ આપી દીધો છે. કેટલો આપી દીધો છે? હા, 1.8 સેન્ટીમીટર સોલેનોઇડનો વ્યાસ. સેન્ટીમીટર. જો ત્રિજ્યા જોઈએ તો 0.9 સેન્ટીમીટર. ઇટ વિલ બી 0.9 × 10⁻²⁺ મીટર. ઠીક છે, આની જરૂર પડે છે કે નહીં જોઈએ? ચલો, શોધવાનું કહે છે ચુંબકીય ક્ષેત્ર. હાનો પસાર થતો વિદ્યુત પ્રવાહ 8 એમ્પિયર. યસ, અહીંયાથી પસાર થતો, આની જરૂર પડશે. I = 8 એમ્પિયર. શોધવાનું કહ્યું છે શું? ચુંબકીય ક્ષેત્ર B = μ0 ni. ઓકે, અહીંયા n શું છે? એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. આપણે બેઝિક થિયરી લેક્ચરમાં સમજી ગયા છીએ. તો B = μ0 ni/n. μ0 4.2×10⁻⁷. n કેટલા છે? 2000. I 8 એમ્પિયર ડિવાઈડેડ બાય L 0.8 મીટર. મેળવો B નું મૂલ્ય કેટલું આપે છે. કેટલું થાય છે? 0.8 જતા રહેશે. અહીંયા 10 થશે. 10 થશે એટલે 10⁻⁷ થશે. -6 હજુ 3 જશે એટલે 10⁻³. 4π × 2 × જો કેટલા થાય છે? જવાબ કેટલા આવે છે? 2512. ને ઘાત કેટલી આવશે? ઘાત સેટ થઈ જાય છે. જોઈ લો, ગુણાકાર કરો. 4 × 3.14 × 8 × 2000 / 0.8 કરી જુઓ. 10⁵. ચલો, તો બી ની કિંમત કેટલી થશે? હજુ 1, 2, 3 ખસાડો. 2.512 × 10⁻²⁰ ટેસ્લા. ઓકે, આ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું. બહુ સ્ટ્રોંગ ચુંબકીય ક્ષેત્ર કહેવાય. 2.512 × 10⁻²⁰ ટેસ્લા. બસ આ જવાબ છે ને, કે જવાબ પાઈ માં આપેલો હોય તો પાઈ ની કિંમત નહીં મૂકવાની. ધારો કે તમને પાઈ માં આપેલો હોય તો પાઈ ની કિંમત નહીં મૂકવાની. નોર્મલી પાઈ ની કિંમત તમારે મૂકી દેવાની, કારણ કે
તમે જ્યારે બોર્ડમાં એક્ઝામ આપો ને ત્યારે આ પ્રમાણે પણ જવાબ આપેલો હોય, આ પ્રમાણે પણ જવાબ આપેલો એટલે પરીક્ષકને બધા ખબર હોય. એટલે કેટલાક વિદ્યાર્થીઓ જવાબ લાવે એમાં પાઈની કિંમત ન મૂકે તો આઈ થિંક 8π સમથિંગ થાય છે, 10⁻³. બરાબર, પણ અહીંયા આગળ કારણ કે આ કેન્સલ થઈ જાય એટલે 4 × 8π 10⁻³ થાય છે. પરંતુ આપણે જો પાઈની કિંમત મૂકી દઈએ તો 10⁻² થશે, હજુ એક કેન્સલ થશે. બરાબર, જે છે એ પણ તમારે આ પ્રમાણે પરફેક્ટલી અપ ટુ ડેટ ગણી લેવાનું, ક્યાંક પાય મૂકો ને ક્યાંક ન મૂકો. તો એ પ્રમાણે બોર્ડમાં એવું હતું નથી કે પાયની કિંમત જરૂરી છે. કેટલાક વિદ્યાર્થીઓ પાયની કિંમત એવી ને એવી રાખીને જવાબ લાવે તો પરીક્ષક એને માર્ક્સ આપે છે, કારણ કે બોર્ડની જે કી આવે છે ને એની અંદર આપેલું હોય છે કે વિદ્યાર્થી પાય મૂકે તો આવો જવાબ, પાય મૂક્યા વગર લાવે તો આવો જવાબ, એવા બધા આન્સર આપેલા હોય છે જે પ્રમાણે માર્કિંગ થઈ જાય. ઓકે, એટલે ચિંતા નહીં કરવાની કે પાય મૂકીએ કે ના મૂકીએ. આપણને જો ચોપડી પાછળ 8π આપેલો હોય તો નહીં મૂકવાનું, ચોપડી પાછળ આપેલો છે તો. Okay, that's all for this.